ખેડૂત પુત્રએ સંગીતના તાલે કર્યા યોગ. ભાણવડ તાલુકાના નાના એવા ગામનો ધોરણ 7 નો વિદ્યાર્થી ચીનમાં યોજાયેલી વિશ્વ યોગ સ્પર્ધામાં ભાગ લીધો હતો, તેમાં તેને બેસ્ટ પરફોર્મન્સનો એવોર્ડ મેળવ્યો હતો. વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે ચીનમાં 24-25-26 જૂનના રોજ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ડ ફેડરેશન દ્વારા વિશ્વ યોગ સ્પર્ધાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સૌરાષ્ટ્રમાંથી એકમાત્ર ભાણવડના તરુણની પસંદગી થતા તેને ભાગ લઈ બેસ્ટ પરફોર્મન્સનો એવોર્ડ જીત્યો હતો અને આજ રોજ તેનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતના 18 બાળકોમાંથી સૌરાષ્ટ્રમાંથી માત્ર એક વિદ્યાર્થી, જે ભાણવડની પુરુષાર્થ શૈક્ષણિક સંકુલનો ધોરણ 7 નો વિદ્યાર્થી કરંગિયા વિવેક કાંધાભાઈ, ઉંમર વર્ષ 12 ની પસંદગી થઈ હતી અને તેને બેસ્ટ પરફોર્મન્સનો એવોર્ડ પણ જીત્યો હતો. તેના માતા પિતા ખેડૂત છે અને તેના ખેડૂત માતા પિતા અને ભાણવડ તાલુકાનું અને દેશનું ગૌરવ વધાર્યું છે. રાજ્ય સ્તરના વિવિધ યોગ શિબિરમાંથી 400 જેટલા વિદ્યાર્થીઓમાંથી ભાણવડના છાત્રની પસંદગી થઈ હતી. ચીનના વિશ્વ યોગ સ્પર્ધામાં ઝળકેલા વિવેકના માતા પિતા બંને ખેડૂત છે. બેસ્ટ પરફોર્મન્સ જીતનાર વિવેકના ગુરુ ભીખુભાઈ ચૌહાણ પાસે યોગની અનેક સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જેમાં તેમણે આકાશ, પાતાળ અને જમીન એમ 3 સંધિઓ પ્રાપ્ત કરી છે. પુરુષાર્થ શૈક્ષણિક સંકુલ ભાણવડનો ધોરણ 7 નો વિદ્યાર્થી કરંગિયા વિવેક હજુ માત્ર 12 વર્ષની ઉંમર છે અને વર્લ્ડ કક્ષાના યોગની કોમ્પિટિશનની અંદર ચીન મુકામે જઈને એને ખૂબ જ ગૌરવ વધાર્યું છે. ભારત દેશનો, ગુજરાત રાજ્યનો અને આ શાળા અને સંસ્થાનો ગૌરવ વધાર્યું છે, જેના માટે એક એના ગુરુજી તરીકે મને ગૌરવ છે કે આવો વિદ્યાર્થી એ આટલું ગૌરવ વધારી અને આટલી ઉંમરમાં, નાની ઉંમરમાં એણે ખૂબ મોટું કામ કરી બતાવ્યું છે. શ્રી કરંગિયા વિવેકભાઈના હું વાલી તરીકે બોલું છું. તે આ શાળામાં નાનો હતો ત્યારથી અભ્યાસ કરે છે અને યોગ સ્પર્ધામાં ચીન વિશ્વ ખાતે યોગમાં ગયો છે અને ત્યાં ખૂબ સફળ પરફોર્મન્સ એવોર્ડ મેળવી અને આવ્યો છે અને તેની નાની ઉંમરમાં ખૂબ પ્રયત્ન કરી અને આગળ વધ્યો છે. તે માટે મને પણ ગૌરવ છે અને દેશ માટે પણ તે ગૌરવરૂપ બન્યો છે. હું છેલ્લા 5 વર્ષથી અહીંયા અભ્યાસ કરું છું. જ્યારે ગુરુજી અમને સ્કૂલમાં આવીને માર્ગદર્શન આપ્યું ત્યારે યોગાનું અમને ખબર નથી કે યોગા આવી રીતે હોય. ત્યારે અમે નાના આસન કરતા, અમને બહુ ફાવતા નહીં આસન ને અમે નાની નાની સ્પર્ધાઓ રમતા. તાલુકા, જિલ્લા, સાબરકુંડલા એવી ઘણી જગ્યાએ અમે ફરવા જતા અને પહેલી વાર મને વિદેશ જવાનો મોકો જડ્યો છે. જ્યારે ઘણા આવા મોકા જડશે ત્યારે હું ગુમાવીશ ને જરૂર હું જઈશ ને. ધર્મેન્દ્ર ઉપાધ્યાયનો રિપોર્ટ, દ્વારકા.